કફડાના નાના પોંઢા પહાડી રોડની એક દુકાનમાંથી ખરીદી કરવામાં આવેલ સિક્સર સોડાની બોટલમાંથી ગરોળીનું બચ્ચું નીકળતા ગ્રાહકે આરોગ્ય વિભાગને કાર્યવાહી કરવા માટેની માંગણી કરી હતી. ચિવલ ગામ ખાતે રહેતા રાજેશ પટેલ નાના પોંઢા પહાડી રોડ પર આવેલ રામદેવ કરિયાણા નામની દુકાનમાંથી સિક્સર સોડાની બોટલની ખરીદી કરી હતી. જોકે આ બોટલની અંદર તેને ગરોળીનું મૃત બચ્ચું દેખાતા તેમને દુકાનદારને ફરિયાદ કરતા દુકાનદાર પણ ચોંકી ઉઠ્યો હતો. આ અંગે સિક્સર સોડા સપ્લાય કરનાર બ્રહ્માણી એજન્સી સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી પ્રજામાં ઉઠવા પામી છે. મારું નામ સુરેશભાઈ માલી છે, રામદેવ કિરાણા સ્ટોર નાના પૂનામ દુકાન ચલાવું છું. મારા ત્યાંથી રાજેશભાઈ સોડા લેવા આવેલો, ત્યાંથી પેક સોડા લઈ ગયો, ઘરે જાય તો ફોડેન પાસે લાવ્યો, અંદર એમ કે પલોળીનું બચ્ચું છે ને મેં જોયું, પણ બોટલ ખુલ્લી હતી. કેટલા વાગ્યા માલ મૂકી ગયા હતા? લગભગ 2 વાગ્યાની આજુબાજુ. આખું પેકેટ જે તમે આપ્યું ત્યારે જોઈને આપ્યું કે એમ જ આપેલો? નહીં, અમે તો જોઈને આપેલો, પણ એ ભાઈ ખોલે મેં આપ્યો, પેક આપ્યો, જોયો કઈ નહીં. આ દુકાન તમે કેટલા વર્ષ ચલાવો અહીંયા? 20 વર્ષ. શું નામ તમારું? સુરેશભાઈ માલી. સિક્સર કંપની વાળા દરરોજ ના માલ આપવા આવે કે આજે જ આવ્યા? એક દિવસ હોય ને એક દિવસ. એક દિવસ હોય ને એક દિવસ. શું શું માલ આપે છે લોકો? મેં તો ખાલી સોડા જ ઉતારું.